સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોથી ઘેરાયેલી રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ચોથા માળે વોર્ડમાં પંખો તૂટી પડ્યો હતો, જે વોર્ડ 4માં આ બનેલી ઘટનામાં દર્દીના સંબંધીની ઈજા પહોંચી છે, તેમાં તબીબી તંત્ર દ્વારા પીઆઈયુ વિભાગને જાણ કરાઈ છે. પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગની પંખાની તપાસ માટેના આદેશ અપાયા છે, જેમાં પુત્ર જિજ્ઞેશના સાર સંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા, જેમાં જિજ્ઞેશનું ધ્યાન રાખનારી માતા જ દર્દી બની ગયા છે. પંખો પલંગ ઉપર સૂતેલા દર્દીના માથા ઉપર પડતા તેમને ઈજા આવી હોવાથી તેમની સારવાર લેવાનો વારો આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી જૂની બિલ્ડિંગના ચોથા માળે જે 4 વોર્ડમાં પંખો તૂટી પડતા દર્દીના સગા ઉપર પડતા માથામાં સામાન્ય ઈજા પહોંચતા પોતે પણ દર્દી બની ગયા છે. તબીબી તંત્ર દ્વારા પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ આપતા કામગીરી શરૂ કરી દેવાઈ છે. જો કે નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોથી ઘેરાયેલી રહેતી હોય છે, ત્યારે વધુ એક બનાવ નવી સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના ચોથા માળના જે 4 વોર્ડમાં કડોદરાના 55 વર્ષના વર્ષાબેન રમેશભાઈ રાઠોડના પુત્ર જિજ્ઞેશ ટીબીની બીમારીના કારણે સારવાર લઈ રહ્યા છે. જિજ્ઞેશની સારસંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા, તે વખતે વર્ષાબેન ઉપર ચાલુ હવા ફેંકતો પંખો તૂટી પડ્યો હતો, જેના પગલે વર્ષાબેનના માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે એમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સિવિલ તંત્રને થઈ હતી, તો તબીબી તંત્ર દ્વારા પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગને તમામ પંખાની તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે, હું ચલથાણમાં રહું છું, નવા હરપતિવાસી. હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું. હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ. તો ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું.